खेरालु सीट पर थी अपक्षना उम्मीदवार रामसिंह जी शंकरजी ठाकोरे शक्ति प्रदर्शन साथे फॉर्म भर्यु हतु। खेरालु सीट मेहसाणा जिल्लानी महत्वनी सीट बनी रहेवाना एधाण वर्ताई रह्या छे, त्यारे खेरालु सीट पर थी अपक्षना उम्मीदवार तरीके रामसिंह शंकरजी ठाकोर द्वारा शक्ति प्रदर्शन करवामां आव्युं। त्यारबाद तेओ द्वारा फॉर्म भरवामां आव्युं हतुं। आज रोज प्रजापति समाजनी वाड़ी खाते ठाकोर समाजने टिकीट न आपता अपक्ष उम्मीदवार तरीके डभोड़ा गामना रामसिंह शंकरजी ठाकोर द्वारा अपक्ष उम्मीदवारी नोंधावी हती, जेमां मोटी संख्यामां तमाम समाजना आगेवानो कार्यकरो बहोळी संख्यामां उपस्थित रह्या हता अने खूब मोटी संख्यामां शक्ति प्रदर्शन करी अने फॉर्म भरी जीतनो विश्वास व्यक्त करवामां आव्यो हतो। आम खेरालु सीटमां अपक्षना उम्मीदवार तरीके रामसिंह शंकरजी ठाकोर द्वारा फॉर्म भरवामां आव्यु हतुं। આપ અપક્ષ ઉમેદવારી કરી રહ્યા છો ખેરાલુ વિધાનસભામાં, કયા મુદ્દાઓને લઈને કેવું ગણે છે? મુદ્દાઓ તો ઘણા છે આ વિસ્તારના, પણ મારો પહેલો મુદ્દો પાણીનો છે, સિંચાઈ માટે આ વિસ્તારના ખેડૂતોનો જે પ્રશ્ન છે એનામાં હું પૂરો કરીશ 5 વર્ષનો દર. બીજો રોડ રસ્તા જે બાકી હશે હું પૂરા કરીશ. સ્કૂલોમાં ઘણી સ્કૂલોમાં ઓરડા નથી, એ પણ મારી પ્રાથમિકતા રહેશે. બીજું, આ વિસ્તારમાં ઘણા વિસ્તારો એવા છે કે હજુ ત્યાં સિંચાઈની સગવડ નથી, એમાં હું સિંચાઈ માટે પ્રયત્ન કરીશ. મને વિશ્વાસ છે મારી જનતા, આજે જે જનતાએ મારામાં વિશ્વાસ મૂક્યો એના ઉપરથી મારી જીત નક્કી છે. કેટલા મતથી જીતશે એ મતદારો નક્કી કરશે, પરંતુ જીત મારી નક્કી છે. ધન્યવાદ. મહેસાણા જિલ્લાના ખેરાલુ સીટ પરથી આજે આમ આદમી પાર્ટીના દિનેશજી ઠાકોર દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું હતું. ખેરાલુ સીટ પરથી આમ આદમી પાર્ટી દ્વારા દિનેશજી ઠાકોરને ટિકિટ આપવામાં આવતા તેમના દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં તેમના કાર્યકરો જોડાયા હતા, જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે તેઓ ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા અને આગેવાનો પણ ઉપસ્થિત હતા, ત્યારે જીતનો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. આમ ખેરાલુ સીટ પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર દિનેશજી ઠાકોરે ફોર્મ ભર્યું હતું. દિનેશજી, આજે આપ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર રજૂ કરી રહ્યા છો, શું કહેશો? શું ગોળ છે ચૂંટણી વિજય થવાનો? કેવી રીતે વિજય પ્રાપ્ત કરશો? શું કહેશો? ખેરાલુ 20 વિધાનસભાની જાહેર જનતાને આજે હું આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ફોર્મ ભરી રહ્યો છું અને જાહેર જનતાને હું અપીલ કરી રહ્યો છું કે એક વખત આમ આદમી પાર્ટીની સરકાર બને અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે જે સરકાર લોકોના પ્રશ્નો, ગરીબોની સરકાર છે, લોકોના પ્રશ્નો, છેવાડાના છેવાડાના માણસોના પ્રશ્નોની જે વાચા આપવાવાળી જે સરકાર છે, એ સરકારના ઉમેદવારને મત આપી વિજય બનાવે એવી ખેરાલુની જાહેર જનતાને મારી નમ્ર વિનંતી. દિનેશજી, કયા મુદ્દાઓ સાથે આમ આદમી પાર્ટી ખેરાલુ 20 વિધાનસભામાં પ્રચાર કરશે? ખેરાલુના જે પ્રચારના જે સ્થાનિક મુદ્દાઓ છે એ પહેલી પ્રાયોરિટી હશે અમારી, કે જે પાણીના પ્રશ્નો છે ખેરાલુ વિસ્તારની અંદર, વારંવાર જ્યારે આ વિસ્તારનો આંદોલનો કરવો પડે છે પાણી માટે, આ ઉમેદવાર તરીકે હું જીતીને આવીશ તો પહેલી જ પ્રાયોરિટી હશે કે આ વિસ્તારની અંદર કોઈ પણ વ્યક્તિએ આંદોલન કરવો નહીં પડે. પછી જે ભાજપની જે ભ્રષ્ટ સરકાર છે, કોંગ્રેસને મિલી ભાજપની જે સરકાર ચાલી રહી છે, એ સરકાર જે કામો કરી રહી છે, આજે કામ થાય તો એ કાલે એનો પૂરું થઈ ગયેલું હોય એ કામો અમારી સરકાર આવશે તો ક્યાંય ભ્રષ્ટાચાર નહીં થાય. જે યુવાન બેરોજગાર યુવાનો છે એમને જે રોજીરોટી માટેના જે પ્રશ્નો છે એને પણ અમે પહેલી પ્રાયોરિટી આપીશું યુવાનો માટેની. જે અમારો મુદ્દો એ પણ હશે કે જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ જે સરકાર જે યુવાનોનું શોષણ કરી રહી છે એ અમારો પહેલો મુદ્દો. મહેસાણા જિલ્લાની ખેરાલુ 20 વિધાનસભા સીટ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે ફોર્મ ભર્યું. આજરોજ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની ઉપસ્થિતિમાં ખેરાલુ ખાતે સભાનું સંબોધન પણ કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાન કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ખેરાલુ 20 વિધાનસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર તરીકે સરદારભાઈ શામળભાઈ ચૌધરીએ ફોર્મ ભર્યું હતું અને ભાજપ કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આમ આજરોજ ખેરાલુ સીટ પરથી ભાજપના ઉમેદવાર તરીકે સરદારભાઈ શામળભાઈ ચૌધરીને ટિકિટ અપાતા તેમણે ફોર્મ ભર્યું હતું. આમ
ભારતીય જનતા પાર્ટીએ ખેરાલુ વિધાનસભાની ટિકિટ મને આપી, મારા પર વિશ્વાસ મૂક્યો છે, કળશ ઢોળ્યો છે, એ બદલ હું ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વનો આભાર માનું છું. આજે આ ખેરાલુ વિધાનસભા 2020 થી આજ સુધી સતત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર 20,000થી વધુ લીડથી જીતતા આવ્યા હતા. ગત ચૂંટણીમાં અમારા ચાલુ ધારાસભ્ય 29,000 મતોથી જીત્યા હતા અને આ વખતે દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિનવાળી સરકારથી ગુજરાતની અંદર ઘણો વિકાસ થયો છે. એ વિકાસની વાત લઈ અમે અમારા 20 વિધાનસભા વિસ્તારના મતદારો સામે, જનતા સામે જવાના અને જે આ વિસ્તારની જનતા વિકાસ ઈચ્છે છે એ લોકોને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર જ વિકાસ થવાનો છે અને આ વખતે ભારતીય જનતા પાર્ટીનું આ 151 સીટથી વધારે લક્ષ છે. તો અહીંની 20 વિધાનસભા પણ નું એક કમર અમે એમાં સામેલ કરવાના છીએ અને એનાથી વિશેષ ગઈ વખતની લીડ કરતા વધુ લીડથી જીતવાનો અમને વિશ્વાસ. ખેરાલુ બેઠકની ગણિતની વાત કરવામાં આવે તો વર્ચસ્વ ઠાકોર સમાજનું છે. ઉમેદવારોમાં ચૌધરી ઠાકોર સમાજ નિર્ણય કરશે હવે પ્રજા. જેમાં વધુ વિગતો પ્રમાણે રાજ્યની વિધાનસભાની ચૂંટણી મહેસાણા જિલ્લાની ખેરાલુ બેઠકનો સમાવેશ થાય છે. આ બેઠકમાં કેટલા મતદારોનું પ્રભુત્વ છે તે જોવામાં આવે તો ઠાકોર સમાજના 62,621, ક્ષત્રિય સમાજના 26,000, ચૌધરી સમાજના 18,329, દલિત સમાજ 17,000, મુસ્લિમ સમાજ 14,000, પાટીદાર 11,000, પ્રજાપતિ 9,090, બ્રાહ્મણ 6,000, રબારી 6,604, રાવણ 6,000, દેવીપૂંજક 5,000 મતદારો ધરાવતું આ ખેરાલુ બેઠક વિધાનસભા છે, જેમાં દરજી સમાજના 1900, બારોટ સમાજના 1800, સિંધી સમાજના 1800, સુથાર સમાજના 1800, મોદી સમાજ 1100, શાહ સમાજ 600, અન્ય મળીને 15,000 મત મળી કુલ 2,59,000 મતદારો નોંધાયેલા છે. ઇતિહાસની વાત કરવામાં આવે તો તેમાં શંકરજી ઓખાજી પરિવારનો દબદબો જોવા મળ્યો છે. એવી એક પણ ચૂંટણી નથી જ્યારે આ પરિવારના નેતાઓએ ચૂંટણીમાં ઝંપલાવ્યું ન હોય. વર્ષ 1967ની વિધાનસભાની ચૂંટણી બાદ કરતાં સતત 2002થી વિધાનસભાની ચૂંટણીમાં શંકરજી ઓખાજી ચૂંટણી લડ્યા હતા. ત્યારબાદ વર્ષ 2007થી તેમના પુત્ર ભરતજી શંકરજી આ બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે. તેઓ પણ 2007-12 અને 2017 ધારાસભ્ય પદે ચૂંટાયા હતા. ખેરાલુમાં અત્યારે સુધી કોનું રાજ રહ્યું અને હવે ખેરાલુની પ્રજા કોના હાથમાં સુકાન આપશે તે જોવાનું રહ્યું. હાલમાં તો ખેરાલુ વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવતા ઉમેદવારોની વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટી અપક્ષ કોંગ્રેસે ઉમેદવારી પત્ર ભર્યા છે ત્યારે ત્રિપાંખીઓ જંગ સર્જાવાના એધાણ વર્તાઈ રહ્યા છે. ટિકિટની માંગ અને ટિકિટની લાગણી સાથે જયરામ પરમાર પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા હતા, પરંતુ તેમની ટિકિટ મળી નથી. તેમ છતાં પણ તેઓ રામસિંહ શંકરજી ઠાકોરની સાથે નહીં, પરંતુ તેઓ ચૌધરી સમાજના સરદારભાઈ શામળભાઈ જ્યારે ફોર્મ ભર્યું તેમની ઉપસ્થિતિમાં તેઓ હાજર રહ્યા હતા. આમ ભારતીય જનતા પાર્ટીમાં તેઓ જોડાયા બાદ તેઓ ટિકિટના દાવેદાર હોવા છતાં પણ તેમને ટિકિટ ન મળી, પરંતુ હાલમાં તેઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું ત્યારે તેમની સાથે સરદારભાઈ શામળભાઈ ચૌધરીની સાથે જોવા મળ્યા હતા. ખેરાલુ બેઠકમાં ઉમેદવારોની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીઓ ચૌધરી ઉમેદવાર ઉતારે છે ત્યારે અપક્ષ તરીકે ઠાકોર સમાજના ઉમેદવારી નોંધાવી છે અને આ પાર્ટીમાંથી દિનેશજી ઠાકોરે ઉમેદવારી નોંધાવી છે, જ્યારે અપક્ષમાંથી રામસિંહ શંકરજી ઠાકોરે અને ભારતીય જનતા પાર્ટીમાંથી સરદારભાઈ ચૌધરીએ ઉમેદવારી નોંધાવી છે. હવે જોવાનું એ રહેશે કે ખેરાલુની પ્રજા કોના પર કળશ ઢોળે છે. તમામ ઉમેદવારો જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
યસ धन्यवाद। हवे पछी कड़वाजी ठाकोर ने विनंती करीशु पोतानो धन्यवाद પચાસ હજાર થી વધુ મતે જીતે એવો રેકોર્ડ આ તાકાત
જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે. અનેક રાજકીય પાર્ટીઓ તમે જોઈ હશે, પણ કોઈની પણ લોકો સાથેના સંપર્ક સાથે મતદાતાના ભાઈ બહેનોનો પ્રેમ સંપાદન કરીને જીતો અને તાકાત એક કાર્યકર્તા નથી. એ નાની નાની ભાગલા બનાવશે. અને એક વ્યક્તિ દાખલ કરવાનો પ્રયત્ન કરતા હતા, જીતતા નહીં હતા. ગુજરાતમાં 47 વર્ષથી બહાર છે અને ફરી આવવાની કોઈ નજીકના ભવિષ્યમાં શક્યતા દેખાતી નથી. દેખાય છે એટલે હવે લોકોની જવાબદારી